विषय जीके लेसन नंबर 15 પ્રાણીઓના રહેઠાણ। તો બાળકો જેવી રીતે આપણે રહેવા માટે ઘર જોઈએ છીએ તેવી રીતે દરેક પ્રાણીઓને પણ રહેવા માટે ઘર હોય છે તો એ ઘરને રહેઠાણ કહેવામાં આવે છે। તો જુઓ અહીંયા અલગ અલગ પ્રાણીઓ આપેલા છે અને તે કેવા ઘરમાં રહે છે ને તેના ઘરને શું કહેવાય છે તે અહીંયા આપેલું છે। તો જુઓ આપણે જોઈશું તો જુઓ આ પહેલું શું છે ગાય। અહીંયા લખ્યું છે ગાય કોડમાં રહે છે। આપણે ગાયને માંડવો બનાવીને એમાં ગાય બાંધીએ છીએ તો એને કોડ કહેવામાં આવે છે। પછી જુઓ આ સાઈડે આ શું છે ઘોડો। તો ઘોડાને જે જગ્યાએ રાખવામાં આવે છે તેને તબેલો કહેવામાં આવે છે। એ જ રીતે જુઓ અહીંયા છે કૂતરો। તો કૂતરો કોટડીમાં રહે છે। પછી અહીંયા છે ડુક્કર એટલે કે ભૂંડ। તો ભૂંડ એ ડુક્કરવાડામાં રહે છે। સિંહ ગુફામાં રહે છે। સસલું બખોલમાં રહે છે। સાપ દરમાં રહે છે। ઘેટું વાડામાં રહે છે। મરઘી પાંજરામાં રહે છે। પંખી માળામાં રહે છે। તો આ રીતે જુઓ અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ છે તે તેમના અલગ અલગ ઘર બનાવીને રહે છે। પક્ષીઓ તેમના ઘર જાતે બનાવે છે, પ્રાણીઓને આપણે ઘર બનાવીને તેમાં રાખીએ છીએ। હવે પાછળ જોઈશું, જુઓ અહીંયા છે મધમાખી। મધમાખી શેમાં રહે છે? તમે બધાએ તેનો પૂડો જોયો જ હશે। તો મધમાખી મધપૂડામાં રહે છે। કીડી રાફડામાં રહે છે। કરોળીઓ કરોળિયાનું ઝાડું પણ તમે બધાએ જોયું હશે તો કરોળીઓ ઝાડામાં રહે છે। ઉંદર દરમાં રહે છે। વાંદરો ઝાડ પર રહે છે ને માછલી પાણીમાં રહે છે। તો આ બધા જ રહેઠાણ આપણે જોયા, હવે તેના ઉપરથી આપણે આ નીચેની એક્સરસાઇઝ જોઈશું। અહીંયા લખ્યું છે કે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણોના નામ આપ્યા છે। તો બ વિભાગમાંથી આપણે સાચો જવાબ શોધીને અહીંયા લખવાનો છે। તો જુઓ અહીંયા પહેલું છે ઘોડો। તો આપણે આગળ જોયું તો ઘોડો શેમાં રહે છે? અહીંયા જુઓ આ નામ વાંચો, શેમાં રહે છે ઘોડો? તબેલામાં। તો અહીંયા આપણે લખીશું તબેલો। પછી છે ઘેટું। ઘેટું શેમાં રહે છે? જુઓ વાંચો અહીંયા, શેમાં રહે ઘેટું? વાડામાં। અહીંયા લખીશું વાડો। આ રીતે તમારે આ કીડી અને સિંહ શેમાં રહે છે તેનો જવાબ અહીંયાથી જોઈને અહીંયા લખવાનો છે। આગળ છે નીચે આપેલ વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો। તો જુઓ અહીંયા પહેલું વાક્ય છે ઉંદર દરમાં રહે છે। તો સાચું આવશે કે ખોટું? ક્યાં રહે છે ઉંદર? દરમાં। જુઓ અહીંયા ઉપર આપેલું છે ઉંદર દરમાં રહે છે, તો આ વાક્ય કેવું છે? સાચું। તો અહીંયા આપણે રાઈટ કરીશું। એ જ રીતે કરોળીઓ ઝાડામાં રહે છે, સાચું આવશે કે ખોટું? સાચું। સસલું બખોલમાં રહે છે, તો એ પણ કેવું આવશે? સાચું। તો આ રીતે તમારે આ બાકીના વાક્યો છે એ વાંચીને પછી આ લેસનમાં જોઈને તેનો જવાબ સાચો છે કે ખોટું છે આ વાક્ય તે તમારે રાઈટ અને રોંગ કરવાનું છે। થેન્ક યુ।